नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया। आ वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे काचा सरवैयाना प्रकरणमां एना दाखलाओनो अभ्यास करवानो छे। आ अगाउना लेक्चरमां कया खातानी कई बाकी होय एनु सरस एवुं मटीरियल समजूती साथे आपणे बनाव्युं हतुं। તમે બધાએ ખૂબ સરસ એની તૈયારી કરી છે, બરાબર। હવે જો ઈ આવડે તો કાચા સરવૈયાના દાખલાના જે 5-6 માર્ક્સ હશે એ તમને રોકડા મળશે। બીજું, ખૂબ સહેલો સરળ અને ટૂંકો દાખલો છે। સૌથી પહેલા સ્વાધ્યાયમાં દાખલા નંબર 4, એમાં ધ્યાન આપજો। नीचे आपेली विगतोना आधारे प्रवीण पटेल नु 31/3/16 ना रोज पूरा थता वर्षनु काचू सरवैयु तैयार करो। हवे विद्यार्थी मित्रों, अहीं ध्यान आपो, आपणे पहला लेक्चर मां काचा सरवैयाना प्रकरणना पहला लेक्चर मां काचा सरवैयाना लक्षणो भण्या हता। एमां एक लक्षण आपणे भण्या हता निर्धारित समय, કે કાચું સરવૈયું એ ચોક્કસ સમયને અંતે તૈયાર કરવામાં આવે। તમે જુઓ, આમનો અંત, પેટાનો અંત, રોકડ મેળ, ખતવણી, આ બધું તારીખના ક્રમમાં રોજિંદા હિસાબોમાં થતી બાબત છે। જ્યારે કાચું સરવૈયું ચોક્કસ સમયને અંતે સામાન્ય સંજોગોમાં એક વર્ષને અંતે હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે। તો હવેના પ્રકરણથી એક ચોક્કસ રીતે હેડિંગ લખવાની શરૂઆત થશે। અત્યાર સુધી આપણે હેડિંગ લખતા પણ કેવી રીતે, કે જેનું આપ્યું હોય એની આમનો અંત, એની પેટાનો અંત, એનો રોકડ મેળ, એવું હેડિંગ લખતા। હવે તમે જુઓ, હેડિંગ આ રીતે લખાશે, પ્રવીણ પટેલનું, પછી તમને ચોક્કસ તારીખ આપી હોય, એ તારીખ ના રોજનું કાચું સરવૈયું। કાચું સરવૈયું છે ને, ચોક્કસ દિવસની આર્થિક સ્થિતિ બતાવે છે, ચોક્કસ દિવસની ધંધાના ખાતાની સ્થિતિ બતાવે છે। એટલે એના હેડિંગમાં લખાશે ના રોજનું કાચું સરવૈયું। પછી દોરવાનું બહુ સહેલું છે, ખાતાનું નામ, ખાપા અને રકમના બે ખાના, ઉધાર બાકી રૂપિયા, જમા બાકી રૂપિયા। દાખલાની ગણતરી બહુ સહેલી છે, આવું તમારે એક પેજમાં ફોર્મેટ તૈયાર કરવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સૌથી પહેલા તો તમે આ રીતે ફેરબુકમાં ચોથા દાખલા માટે હેડિંગ લખો। હેડિંગ લખીને એક પેજમાં હાસ્યનો ઉપયોગ કરવાની જરૂર નથી, અહીંયા ખાલી ખાતાના નામ જ આવે, બરાબર ને, આમાં રકમ આવે, એટલે વિગતનું ખાનું જેમાં ખાતાના નામ લખાશે અને આમાં બંનેમાં રકમ લખાશે, આવું એક પેજમાં ફોર્મેટ પહેલા તમે તૈયાર કરી નાખો। પછી વિડીયો અટકાવી આ ફોર્મેટ બની જાય પછી પાછો વિડીયો પ્લે કરી અને મારી સાથે દાખલો ગણતો જવાનો છે। મારે અહીંયા જે કઈ ખાતાના નામ સમાશે એટલા હું લખીશ, ઈ પછી હું બોલતો જઈશ। મૂળ તો કોની કઈ બાકી હોય એ મુજબ લખવાનું છે, બરાબર। છતાં તમને એક એક્ઝામ્પલ મળે એ માટે પહેલા અહીંયા ધ્યાન આપો। સૌથી પહેલા આપ્યું છે શરૂનો સ્ટોક 7440, તો ખાતાના નામમાં લખાશે શરૂનો સ્ટોક। હવે આપણે ગઈકાલે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સ્ટોક, કે શરૂનો, આખરનો, માલનો, સ્ટેશનરીનો, જાહેરાત સામગ્રીનો, ડેડ સ્ટોક, કોઈ પણ સ્ટોક કે એની હંમેશા ઉધાર બાકી હોય તો ઉધાર બાકી રૂપિયામાં લખાશે 7440। લ્યો, પૂરું થઈ ગયું, બરાબર। પછી આપણને આપ્યું છે મજૂરી, તો ખાતાના નામમાં મજૂરી, મજૂરી આપણને આપી છે 4000।
તમને ખ્યાલ છે મિત્રો, મજૂરી એટલે ખર્ચ, ખર્ચની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાકીમાં લખવાના 4000. લ્યો, નકલ કરવાનું જ કામ છે. અક્કલ કેટલી વાપરવાની છે, કેટલું આપણને આવડવું જોઈએ. તો ઉધાર બાકી હોય તો ઉધાર બાકીમાં રકમ લખવાની, જમા બાકી હોય તો જમા બાકીમાં રકમ લખવાની. એટલે હવે પહેલા તો વિડીયો અટકાવી, વ્યવસ્થિત રીતે એક પેજમાં આખું આ ફોર્મેટ સરસ તૈયાર કરી, અને પછી આ બે એન્ટ્રી કરી, અને પછી વિડીયો આગળ પ્લે કરી મારી સાથે એનું સોલ્યુશન કરતા જાજો. હવે વિદ્યાર્થી મિત્રો, વેચાણ 48000, વેચાણની જમા બાકી હોય તો વેચાણ, એની સામે જમા બાકીના ખાનામાં લખવાનું 48000. ત્યાર પછી સમારકામ 800, સમારકામ એટલે ખર્ચો, ખર્ચની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાકીમાં 800 રૂપિયા. પછી આપણને આપ્યું છે વેરો, વેરો એટલે કે કરવેરા, ટેક્સ, ટેક્સ તો આપણે ચૂકવવા જ પડે, તો એ ખર્ચ થયો. જો સરકારને જ મળે, વેરા તો બધાએ ભરવાના હોય, બરાબર, તો વેરો ખર્ચ થયો, ઉધાર બાકી 600. પછી આપણને આપ્યું છે જમીન મકાન 2400, જમીન મકાન આપણી મિલકત થઈ, જમીન મકાન ઉધાર બાકીમાં લખાશે 2400. પછી પ્લાન્ટ મશીનરી 3000, પ્લાન્ટ મશીનરી 3000, વીજળી ખર્ચ 920, વીજળી ખર્ચની ઉધાર બાકી હોય, ખર્ચ હંમેશા ઉધાર બાકીમાં જ આવે, વીજળી ખર્ચ ઉધાર બાકીમાં 920. પછી મૂડી 16000. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કાલે, સૌથી પહેલા જ શીખ્યા હતા, મૂડીની હંમેશા જમા બાકી હોય એટલે જમા બાકીના ખાનામાં લખાશે 16000. પછી ઓફિસ પગાર 1000, ઓફિસ પગાર 1000. વિદ્યાર્થી મિત્રો, ખર્ચ થયો, પગાર હંમેશા આપણે જો ધંધાના હિસાબ લખીએ, અને ધંધા વાળાએ હંમેશા પગાર આપવો પડે, પગાર ધંધાનો ખર્ચ છે, ઉધાર બાકી હોય. પછી પેટન્ટ 400, પેટન્ટ એટલે અદ્રશ્ય મિલકત, પેટન્ટ ઉધાર બાકીમાં 400. પછી વિદ્યાર્થી મિત્રો, બેંક સિલ્લક, સિલ્લકની ઉધાર બાકી હોય અને ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય. જો બેંકમાં યાદ રાખવાનું, બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી, બેંક સિલ્લક ઉધાર બાકી 1800. પછી વિદ્યાર્થી મિત્રો, બેંક લોન, બેંક લોન, સરસ એન્ટ્રી આવી, બેંક લોન આપણને આપી છે 1760, 1760. પણ એ પહેલા આપણે એની ચર્ચા કરવી છે. તમને તરત યાદ આવ્યું હશે કે આપેલી લોનની ઉધાર બાકી હોય, કાલે સાહેબે શીખવાડ્યું એમ જૂના લેક્ચરમાં, લીધેલી લોનની જમા બાકી હોય. હવે બેંક લોન, તો વિદ્યાર્થી મિત્રો, બેંક લોનની જમા બાકી હોય, શું કામ? બેંક પાસેથી હંમેશા લોન લેવામાં જ આવે, તો બેંક લોન નો મતલબ થાય લીધેલી લોન. જો સ્વાભાવિક છે કે આપણે કોઈ દી બેંકને લોન ન આપવાની હોય, બેંક આપણને બધાને લોન આપે, ધંધાને, વ્યક્તિને, જેને જરૂર હોય એને, બરાબર. તો બેંક લોન એનો મતલબ થાય લીધેલી લોન,
અને લીધેલી લોનની જમા બાકી એટલે જમા બાકીના ખાનામાં 1760 પછી આવક માલનું ગાડા ભાડું આવક માલનું ગાડા ભાડું 1200 ગાડા ભાડવી ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી માલે મેં તમને લખાયું હતું આવક માલનું ગાડા ભાડું જાવક માલનું ગાડા ભાડું જો આપણે ગાડા વાળા નથી આપણે વેપારી છીએ એટલે આપણે તો ગાડાનું ભાડું માલ સામાન લાવો કે માલ સામાન મોકલો ગાડા ભાડું ચૂકવવું જ પડે એટલે આવક માલનું ગાડા ભાડું કે જાવક માલનું ગાડા ભાડું કે એની ઉધાર બાકી જોઈએ ખરીદી 30,000 ખરીદી 30,000 ખરીદીની હંમેશા કઈ બાકી હોય ઉધાર ખરીદી હંમેશા શું થશે ભાઈ ઉધાર પછી જાવક માલનું ગાડા ભાડું 600 હમણાં જ આપણે ચર્ચા કરી ગાડું આવે કે ગાડું જાય ગાડા ભાડું એ ધંધાનો ખર્ચ છે ઉધાર બાકીમાં જ આવે હવે વિદ્યાર્થી મિત્રો તમે બાકીની એન્ટ્રી લખતા જાઓ બરાબર તમને ખ્યાલ આવી ગયો આમાં તો ખાલી બોલવાની જરૂર હોય કે ઉધાર બાકી જમા બાકી છતાં પહેલો દાખલો હતો એટલા માટે મારે અહીંયા આગળ બોર્ડની કેપેસિટી પૂરી થઈ ગઈ બરાબર આનથી વધુ હું લખીશ તો એ તમારે દેખાવામાં એમાં પ્રશ્ન થશે તો હવે હું બોલતો જાઉં છું આગળ તમે લખતા જાજો લખો દેવાદારો ઉધાર બાકીમાં લખો 8,000 દેવાદારો 8,000 રોકડ સિલ્લક ઉધાર બાકીમાં 80 રૂપિયા રોકડ સિલ્લક ઉધાર બાકી 80 રૂપિયા છૂટા ઓજારો ઉધાર બાકી 720 છૂટા ઓજારો ઉધાર બાકી 720 જો આપણી મિલકત થયો પછી લેણદારો જમા બાકીમાં 3200 લેણદારો જમા બાકીમાં લખો 3200 પરચુરણ આવકો આવક હંમેશા જમા થાય તમે ઉધાર જમાનો નિયમ જ યાદ કરો ને ખર્ચ નુકસાન ઉધાર થાય તો ખર્ચો હોય કે નુકસાન હોય એ ચોપડે ઉધાર જ લખ્યા હોય આવક ઉપજ જમા થાય તો આવક ઉપજ આપણે જમા જ લખી હોય તો જમા બાકીમાં લખો પરચુરણ આવકો 240 પછી ઓફિસ ફર્નિચર 240 ઉધાર બાકીમાં ઓફિસ ફર્નિચર ઉધાર બાકી 240 પાઘડી મિલકત થઈ ભલે અદ્રશ્ય પણ મિલકત તો ઉધાર બાકી જોઈ પાઘડી ઉધાર બાકી 6,000 પાઘડી ઉધાર બાકીમાં લખો 6,000 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો તમે જોયું કે ખાતાનું નામ અને રકમ એમાં તો આપણે કોપી જ કરવાની છે બરાબર જે બુદ્ધિ દોડાવવાની છે જેનું આ પ્રકરણનું મહત્વ છે એ આ છે કે કયા ખાતાની ઉધાર બાકી હોય ને કયા ખાતાની જમા બાકી હોય હવે તમારે વિગતના ખાતાના નામમાં લખવાનું છે કુલ સરવાળો અને બંને ખાનાના સરવાળા કરવાના છે સરવાળા આવશે 69,200 તમે બંને ખાનાનો સરવાળો તમારી જાતે મહેરબાની કરીને કેલ્ક્યુલેટરથી કરજો જો બંને ખાનાનો સરવાળો સરખો થાય તો દાખલો સાચો એટલે આ દાખલામાં કાચા સરવૈયામાં પેપરમાં તમને ખબર પડી જાય
मानो के तमे टेस्ट देवा बैठा ने मां काचू सर्वेयू पूछाण तो 69000 बद दाखला तरीके आ दाखलो आयो तमे एंट्रीओ बधी गोठवी अने जो बन्ने बाकी ना सरवाला सरखा थाय उधारनो ही सरवाळो करवानो जमानो ही करवानो जो बन्ने सरवाला सरखा थाय तो तमने पोताने खबर पड़ी जशे के आ दाखलो 100% साचो छे कम्प्लीट छे। हवे विद्यार्थी मित्रों तमारा अभ्यासक्रम नो अने स्वाध्याय नो भणवा जेवो छेल्लो दाखलो 5मो दाखलो नीचे आपेला खातानी बाकीओ परथी श्री ब्रिज मोहन नु 31/3/16 ना रोज नु काचू सरवैयू तैयार करो। सौथी पहला हेडिंग लखवानु ब्रिज मोहन नु तारीख 31/3/16 ना रोज नु काचू सरवैयू आज रीते खातानु नाम खापा उधार बाकी जमा बाकी एवं एक पेज में दोरो पछी जोवे तो वधु दोरी नाखजो। हवे विद्यार्थी मित्रों पांचमा दाखला माटे फरीवार अहीं वीडियो पॉज करो अटकावो पछी तमारे दोराई जाए कम्प्लीट थई जाए पछी वीडियो ऑन करी अने हूँ जेम बोलू एम एंट्री करता जजो। घणा बधा खाताना नाम तो रिपीट थशे एम छता आ दाखलो हूँ सोल्व करावू छू। बीजी वात के तमारे आउ नाउ उदाहरण 2 अने उदाहरण 3 फेर बुक मा होमवर्क मा कम्प्लीट करवानू छे। अहींया काचा सरवैयानू प्रकरण आजे पूरू थई जशे। हूँ तमने अगाउना 2 लेक्चर थी कहेतो आव्यो छू के जो पूरू करवू होय ने तो काचो सरवैयू एक ज लेक्चर मा अर्धी थी पौणी कलाक मा पूरू थई जाय। पण मे तमने नु महत्व समझावेलू छे के आ वार्षिक हिसाबनी रकम छे आ जेटलू आवडशे एटलू ज आपणने 12મા ધોરણના વાર્ષિક હિસાબોમાં સરળતા રહેશે બરાબર। ચાલો હવે 5મો દાખલો તમે બધા વ્યવસ્થિત રીતે ફોર્મેટ દોરી કમ્પ્લીટ કરીને તૈયાર રહેશો બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો એન્ટ્રી લખતા જજો શરૂઆતનો સ્ટોક 7800 ઉધાર બાકીમાં લખો શરૂનો સ્ટોક ઉધાર બાકી 7800 ગીરો મુક્ત મિલકત ગીરવે મૂક્યા વગરની મિલકત તમે જુઓ ઘણીવાર લોન લેવા મિલકત ગીરવે મૂકી હોય તો ગીરો મુક્ત મિલકત ઉધાર બાકી 15000 પરચુરણ દેવાદારો ઉધાર બાકી 6000 કારખાના ખર્ચ ઉધાર બાકી 800 કાચા માલની ખરીદી ઉધાર બાકી 7500 કાચા માલની ખરીદી ઉધાર બાકી 7500 કારખાના ભાડું ઉધાર બાકી 700 વટાવ આપ્યો આપેલો વટાવ આપેલા વટાવની ઉધાર બાકી હોય મળેલા વટાવની જમા બાકી હોય તો વટાવ આપ્યો ઉધાર બાકીમાં લખો 400 પરચુરણ લેણદારો જમા બાકી 2000 લેણદારોની હંમેશા જમા બાકી હોય પરચુરણ લેણદાર જમા બાકી 2000 ઘાલખાદ અનામત જમા બાકી 150 કમિશન ચૂકવ્યું ઉધાર બાકી 500 ઓફિસ ખર્ચા ઉધાર બાકી 750 મુસાફરી ખર્ચા ઉધાર બાકી 100 રૂપિયા
बैंक सिल्लक उधार बाकी, बैंक सिल्लक उधार बाकी 420, लीधेली लोन जमा बाकी 3000, चोखू वेचाण, एवाय चोखू एक नाया धोया वगर नु होय, वेचाण हमेशा जमा होय, चोखू वेचाण 33000, प्लांट यंत्रो उधार बाकी 4500, मजूरी उधार बाकी 1000, मजूरी उधार बाकी 1000, आवक माल गाड़ा भाड़ू उधार बाकी 90 रुपया, आवक माल गाड़ा भाड़ू उधार बाकी 90, रॉयल्टी, रॉयल्टी एटले कोई नी मिलकत ना उपयोग बदल चुकवेली रकम एने रॉयल्टी कहवाय, रॉयल्टी खर्च गणाशे उधार बाकी 100 रुपया, जावक माल नु गाड़ा भाड़ू उधार बाकी, आवक माल नु के जावक माल नु के गाड़ा भाड़ा नी उधार बाकी जोए, खाली गाड़ा भाड़ू के तो उधार बाकी, मूड़ी जमा बाकी 8000, वटाव मयो मळेलो वटाव जमा बाकी 360, वीमो उधार बाकी 200, वीमो एटले वीमा प्रीमियम, वीमो लीधो तो प्रीमियम भरवू पड़े, खर्चो थाय, वीमो उधार बाकी 200, कमीशन मळ्यु एटले आवक, मळेल कमीशन नी जमा बाकी होय, कमीशन मळ्यु जमा बाकी मां लखो 1500, घाल खाद नुकसान थयु उधार बाकी 150, पगार उधार बाकी 1000, पगार खर्च छे उधार बाकी 1000, कानूनी खर्चा 100 रुपया, रोकड़ सिल्लक उधार बाकी 400, ऑफिस भाड़ू उधार बाकी 400, विद्यार्थी मित्रों बन्ने बाकी ना सरवाला करो, उधार बाकी नो सरवालो, जमा बाकी नो सरवालो, सरवालो आवशे 48010, 48010, કાચા સરવૈયાનો સરવાળો આવશે, બંને બાકીનો સરવાળો ટેલી કરવો, જો કોઈ વાર સરવાળો ન મળતો હોય તો આપણી ભૂલ હોય શકે, અને એ ભૂલ શોધી અને આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ, એટલે હર હંમેશ પહેલા સરવાળો કરવો બંને બાકીનો, અને પછી જ લખવું, કોઈ એક સાઈડ સરવાળો કરીને બંને ખાનામાં ન લખી નાખવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે કાચા સરવૈયાના પ્રકરણની પૂર્ણાહુતિ કરી છે. તમને જે આજના લેક્ચર કરતાય, તમને જે આ અગાઉ મેં લેક્ચર મોકલ્યો ને, ઉધાર બાકીમાં કઈ બાબતો આવે, જમા બાકીમાં કઈ બાબતો આવે, એ બહુ મહત્વનું છે. જો ઈ આવડે ને તો આ દાખલામાં બીજું કઈ નથી, અને ઈ જ પાકું કરવાનું છે, બરાબર. એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 અને 5, ઉદાહરણ નંબર 2 અને 3 આ ફેર બુકમાં વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરજો.
जो कोई बाबत न समझाय न ख्याल आवे तो जे मटीरियल वालो लेक्चर छे ए जोजो, तमने तरत आवडी जशे। बराबर, एटले विद्यार्थी मित्रों सरस रीते अभ्यास करजो। अत्यार सुधी जे भण्या अने हवे जे भणवानुं छे एमा हूँ तमने एटलुं ज कहीश के काचा सरवैयानुं प्रकरण ए बारमा धोरणनुं प्रकरण छे, એટલું બધું મહત્વનું પ્રકરણ છે ને એની સામે પાછું એટલું જ સહેલું છે, એટલું ટૂંકું છે। બરાબર, એટલા માટે સરસ તૈયારી સાથે આનો 5 માર્કનો દાખલો પૂછાય, બરાબર, દર 3 કે 4 સાચી એન્ટ્રી દીઠ એક ગુણ આપણને મળે, દાખલામાં જે એન્ટ્રી પૂછાણી હોય એ મુજબ એના માર્ક્સ હોય। બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાના તો માર્ક્સ આપણે મેળવવાના જ છે, પણ એના આધારે વાર્ષિક હિસાબનું પ્રકરણ આપણે સરસ રીતે સોલ્વ કરવાનું છે। ચાલો આજે એટલું રાખીએ છીએ। ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ।